माननीय मंत्री श्री प्रदीप सिंह जी, मुख्य सचिव श्री पांडियन जी, बिन निवासी गुजराती प्रभाग ना सचिव श्री धनंजय द्विवेदी जी, माननीय मंत्रीश्रीओ, धारासभ्यश्रीओ, सांसदश्रीओ, प्रवासी भारतीय पण गुजराती, आप बधाओनो हार्दिक स्वागत करू छु। आम तो भूख लागी छे बधाओने, अने बे दिवस थी मने जे जे भाई बहनों मळे छे ए बधा एम के छे के गुजराती स्वादिष्ट भोजन अमने मळे छे, एटले एनी राह पण आप बधा जोता छो, हूँ तो जोउं छु। आना पछीनो कार्यक्रम छे समापनो, एना वच्चे लंच ब्रेक छे, अने एटला माटे तमारो वधारे समय लेवा नहीं मांगू। उपराष्ट्रपति जी 3:15-4 वागे आवाना छे, एटले एमने लेवा माटे प्रोटोकॉल प्रमाणे अमारे बधाए जवानो छे, एटले एवुं ना लागे के तमे बधाए केम झडपथी बधुं पूरुं करी दीधुं एवुं छे। અને એટલા માટે આ કાર્યક્રમ આપણે ટૂંકાવીશું। મિત્રો, માણસ દેશ છોડીને, વતન છોડીને જ્યારે વિદેશ જતો હોય ત્યારે એ બધાની ચિંતા કરતો હોય, ત્યાં ગયા પછી કમાણી, સેટલમેન્ટ, એની સાથે સાથે એ ઘર છોડીને જ્યારે જાય છે, માતા પિતાને છોડીને જાય છે, પોતાના પરિવારને, પત્ની અને બાળકોને પણ છોડીને જતો હોય છે, અને એટલે સ્વાભાવિક છે કે વિદેશમાં રહીને પણ પોતાનો પરિવાર તો યાદ આવે જ, પણ પોતાના મિત્રો, પોતાનું વતન, ગામની માટી, ગામનો કૂવો, જે પુસ્કા મારતા હો તમે બધા, નાવા માટે તો કોઈ સગવડો હતી નહીં એ સમય, એવું છે એટલે કુવામાંથી પાણી ખેંચવાનું હતું, બહેનોને તો એનો અનુભવ થઈ ચૂક્યો છે, અને એવા સમયે આ બધા વતન છોડીને ત્યાં ગયા હો, અને આ બધી યાદ આવે એટલે સ્વાભાવિક છે કે આંખો ભીંજાઈ જાય। હું આ એટલા માટે વાત કરું છું કે મારી સૌથી નાની બહેન એ અમેરિકામાં 35 વર્ષથી રહે છે, મહિને 2 મહિને પણ જ્યારે એનો ટેલિફોન આવે અને રાતના 10 વાગ્યા પછી આવે, સ્વાભાવિક છે, અને ત્યારે વાતચીત કરતા હોઈએ ત્યારે એની આંખમાં પણ આંસુ હોય અને મારી આંખમાં પણ આંસુ હોય, મિત્ર હોશ, એટલે આજે એકબીજાના જે સંબંધો છે, પછી એ લોહીના સંબંધો હોય કે મિત્રાચારીના સંબંધો હોય, એ આપણા લોહીમાં વણાયેલા છે, આપણા સંસ્કારો છે એમ કહેતો ચાલે, અને આ સંસ્કારોથી આપણે જ્યારે બંધાયેલા હોઈએ ત્યારે બધું ભૂલી ન શકાય। મિત્રો, આપણી ગુજરાતે પહેલેથી જ સંતો અને મહંતોની ભૂમિ રહી છે, અને એમાં ગુજરાતના વિકાસમાં સામાજિક સંસ્થાઓ હોય કે સંતો મહંતો હોય કે આપ જેવા ભલે વિદેશમાં રહેતા હો, તેમ છતાં પણ વતનની સેવા કરવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે। હું અહીં આનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે જ્યારે ખેડા અથવા તો આણંદ તરફ હું જતી હોઉં છું ત્યારે ગામમાં પેસતા જ મોટો ગેટ બનેલો હોય છે, ગેટ બનાવે છે, અને એમાં નામ લખાયેલું હોય છે કે જે ગામના વતની વિદેશમાં જઈને વસ્યા હોય એ મોટો ગેટ બનાવે છે। એ ઉપરાંત જ્યારે તમે બધા ગયા ત્યારે ગામની અંદર પાણી પીવાની સગવડ નહીં હોય, એ ઉપરાંત ટોયલેટો પણ નહીં હોય, ડ્રેનેજ પણ નહોતી, રસ્તાઓ પણ નહોતા, આ દ્રશ્યો તમે જોઈને ગયા છો અહીંથી,
પણ મે સમય આજથી દસેક વર્ષ પહેલા ઘણા બધા જિલ્લાઓની અંદર જ્યાં એનઆરઆઈ વધારે ને વધારે વિદેશમાં વસે છે એવા ભાઈ બહેનોએ પોતે પોતાના ગામની અંદર ડ્રેનેજ, પીવાના પાણીની વ્યવસ્થાઓ, હાઈ રાઈઝ ટાંકીઓ, શાળાઓ, હાઈસ્કૂલો, કોલેજો આ બધું જ ઊભું એટલા માટે કર્યું કે એમને એવું લાગ્યું કે અમે જે ભોગવ્યું હતું, અમે જે સહન કર્યું હતું એ હવે અમારી આવનારી પેઢી અથવા તો અમારા ગામના યુવાનો કે યુવતીઓને સહન ન કરવું પડે એટલા માટે એમણે આ બધું કામ શરૂ કર્યું. મિત્રોસ, અને અહીં યાદ હું કરીશ કે ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાની અંદર આવેલી ગણપત યુનિવર્સિટી, એ ગણપતભાઈ ભલે શિકાગોમાં રહેતા હશે કે ન્યૂજર્સીમાં હશે, પરંતુ એ જ ગણપતભાઈ અને તમારા જેવા અનેક ભાઈ બહેનોએ આખી યુનિવર્સિટીનો મોટા ભાગનો ખર્ચ એમણે ઉઠાવ્યો યુનિવર્સિટીનો, અને એની અંદર આજે 10-12 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. 10-12 હજાર. આવી ગઈકાલે મારા કેટલાક મિત્રો સાથે વાત થતી હતી, મેં એમને એ પણ કહ્યું કે ગુજરાતની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો અને એમના દ્વારા ચાલતી કોલેજો અને યુનિવર્સિટીઓ એ બધું કોણ બનાવે છે? એની અંદર મોટા ભાગનું યોગદાન, ડોનેશન એ એમના તરફથી મળતું હોય છે. મિત્રો, કે આપ એની અંદર ભાગીદાર છો. આજ ગાંધીનગરની અંદર આવેલી કડી કેમ્પસ, જેની અંદર હું માનું છું ત્યાંથી 35 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, અને એને એકે એક જે મકાનો છે મકાનો ઉપરનો બોર્ડ તમે જોશો તો એ બોર્ડની અંદર એમનું નામ કર્યું છે જેને સર્વશ્રેષ્ઠ ડોનેશન એના માટે કર્યું હશે. અને આજે હું યાદ કરીશ જેમણે સિંહ ફાળો એની અંદર ભજ્યો હતો, માણેકલાલભાઈ પટેલ સાહેબ તમારા બધાના ત્યાં આવતા હશે અને ડોનેશન લેતા હશે. તો આવા અનેક ભાઈ બહેનો, અનેક સંતો મહંતો કે જેમણે ગુજરાતના વિકાસની અંદર યશસ્વી ફાળો આપ્યો છે, અને આપ બધાએ એની અંદર દિલથી એને સ્વીકારી છે. મિત્રો, નરેન્દ્રભાઈ જ્યારે દેશના વડાપ્રધાન બન્યા પછી લગભગ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન આવા અનેક દેશોમાં ગયા, અને એ સમયે અમે તો અમારા ઘરની અંદર બેસીને ટીવીના માધ્યમ દ્વારા બધું જોતા હતા, પણ તમે બધાએ જે ભવ્ય સ્વાગત નરેન્દ્રભાઈનું એક દેશના મુખિયા તરીકે કર્યું અને એને કારણે આખા વિશ્વની અંદર ભારતની નામના વધ્યું. મિત્રો, નરેન્દ્રભાઈનું પણ વજન વધ્યું. પહેલા નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને આવું હતું ભાઈ ત્યાં, પણ એ ના આવી શક્યા. આવું છે પણ જોગાનો જોગો, નરેન્દ્રભાઈની કુને ગણો જે ગણવું હોય ગણો, આ 26 જાન્યુઆરી 26-1 હવે આવે છે તે જે આપણો પ્રજાસત્તાક દિન દિલ્હીમાં ઉજવવાનો છે, એમાં આ અમેરિકા મહાસત્તા ના પ્રેસિડેન્ટ ઓબામા હાજર રહેવાના છે. આ આપણી તાકાત છે. મિત્રો, આપણે આપણા નરેન્દ્રભાઈ બોલ્યા ચાલ્યા વગર બધું કરી દીધું એવું છે કે તમે નતા ને હું તમને બોલાવું છું, હું તમને બીજા આપું છું મારા ત્યાં આવવાના. નરેન્દ્રભાઈની શક્તિથી તો તમે બધા પરિચિત છો જ, અને એટલા માટે વિશેષ વાત નરેન્દ્રભાઈની હું અહીં અત્યારે નહીં કરું, પરંતુ ગુજરાતને જે મોડેલ બનાવ્યું છે એ મોડેલ બનાવવામાં સિંહ ફાળો જો કોઈનો હોય, છેલ્લા 12-13 વર્ષ સુધી એક ધારો પ્રયાસ એમના થકી થયો છે. અને હું એટલું જરૂર કહીશ કે અમારા બધા જ મંત્રીશ્રીઓને 16 કલાક દોડાવતા હતા, ગામડે ગામડે મોકલતા હતા, દિવાળી પણ ઉજવવા નહોતા દેતા, કચ્છમાં મોકલતા હતા, કચ્છમાં જઈને આપણા ભાઈ ભંડુઓની સાથે બેસીને તમે દિવાળી ઉજવો, આ કેટલી માનવતા છે. મિત્રો, હું આને પહેલાના સ્વરૂપમાં નથી લેતી પણ માનવતા છે. મિત્રો, જ્યારે કોઈ રાજ્યનો એક ભાગ દુઃખી હોય, ધરતીકંપ જેવી ઘટના બની હોય અને એમાં
हजारों भाई बहनों आपणा नवा ना बाळको ए बधा ज्यारे दुखी होय त्यारे कोई मंत्रीश्रीओ कोई राजना मुखिया ए घरमां बेसीने दिवाळी मनावे ए आपणने शोभे नहीं। अने एटला माटे अधिकारीओ सहित बधाओने दिवाळीना चार दिवस कच्छमां मोकली अने एमना परिवारो साथे बेसीने વાતચીત કરવામાં એમને મદદરૂપ થવામાં એમની મુશ્કેલીઓ સમજવામાં નરેન્દ્રભાઈએ બધાઓને મોકલ્યા હતા। એટલે હું એમ કહીશ કે આજે આપ બધા જે જોઈ રહ્યા છો એમાં બધાઓનું ઘડતર કરવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા 13 વર્ષમાં સરકારમાં રહીને અને પાછલા 40 વર્ષ સંગઠનના માધ્યમ દ્વારા સંગઠનને મજબૂત કરવામાં સંગઠનમાં શિસ્ત લાવવામાં કાર્યકર્તાઓનું લાખો કાર્યકર્તાઓનું ઘડતર કરવામાં એમણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે એ આપણે બધાને ખબર છે મિત્રો। અને એ જ જ્યારે આજે દેશના વડાપ્રધાન બન્યા હોય એટલે નરેન્દ્રભાઈને જે મુશ્કેલીઓ પડી હતી એવી મને કોઈ મુશ્કેલીઓ પડતી નથી હવે એવું છે। નર્મદા ડેમ બની ગયો પણ દરવાજા મૂકવા માટેની પરમિશન લેવા નરેન્દ્રભાઈએ વડાપ્રધાન મોહનસિંહ એમના અનેક વાર દરવાજા ખટખટાવ્યા હતા પણ મંજૂરી નહોતી મળી અને 2007 થી લગાતાર 2013 સુધી નરેન્દ્રભાઈએ પ્રયાસ કર્યો પણ મંજૂરી ન મળી એ ન મળી એને કારણે લાખો લીટર પાણી જે ખેડૂતના ખેતર સુધી પહોંચવાનું હતું આપણે ન પહોંચાડી શક્યા। પણ હું નસીબદાર છું કે મને 17મા દિવસે દરવાજા મૂકવાની પરમિશન મળી ગઈ અને એ જ દિવસે નર્મદા ડેમ ઉપર જઈને એનું ખાતમુહૂર્ત પણ કરી દીધું અને 2017 સપ્ટેમ્બર સુધીમાં આપણા દરવાજા તૈયાર થઈ જશે એની ખાતરી આપું છું મિત્રો તમને બધાને। એ જ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી એના માટે પણ માંગણી થતી હતી કે આવો એક રાષ્ટ્રીય પ્રોજેક્ટ છે કે જે દેશને અખંડ બનાવ્યો એવા સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર અને એની અંદર અનેક બીજા પ્રોજેક્ટો છે એને પણ રાષ્ટ્રીય પ્રોજેક્ટ તરીકે જાહેર કરવું જોઈએ પણ એ ન કર્યું। નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા સરદાર પટેલની ભૂમિકા એમની કામગીરી એમનું નામ એમનું કામ આ બધાથી આપણે બધા પરિચિત છીએ અને એમણે પોતે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીને રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરીને 200 કરોડ રૂપિયા આ કામ માટે પણ આપણને ફાળવી આપવા મિત્રો। એ જ રીતે અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ એનું પણ આમ જ હતું મળશે કે નહીં મળે બધું કામ કરતા હતા આપણે પ્રોજેક્ટ બનાવતા હતા બધું જ કરતા હતા પણ નરેન્દ્રભાઈ જેવા વડાપ્રધાન બન્યા કે આપણને 3 મહિનાની અંદર એનો ડીપીઆર મંજૂર થઈ ગયો અને અત્યારે એ કામની કામગીરી આપણે આગળ વધારી રહ્યા છીએ। જે મુશ્કેલીઓ નરેન્દ્રભાઈને પડી એવી કોઈ મુશ્કેલીઓ આ રાજ્ય સરકારને પડવાની નથી કારણ નરેન્દ્રભાઈને બધી જ ખબર છે કે ગુજરાતમાં કઈ કઈ સમસ્યાઓ હતી મિત્રો। ગામડા સુધી આપણે પાણી પહોંચાડીએ પાણીની પાઇપલાઇનો નાખીએ વોટર ગ્રીડ બનાવીએ અને વોટર ગ્રીડ એટલી મોટી છે કે તમે આખી મારુતિ કાર લઈને એક છેડે બીજે છેડે પહોંચી શકો એટલી મોટી ગ્રીડ બનાવેલી છે પણ પાણી ક્યાંથી લાવવાનું એવું છે। અને એટલા માટે નર્મદા આપણા માટે બહુ મહત્વની હતી એમાં પાઇપો તો આપણે નાખી પણ વચ્ચે રેલવે આવતી અને રેલવે આવે એટલે સ્વાભાવિક છે કે રેલવેની પરમિશન જોઈએ રોડ ઉપર રેલવે આવે એની પરમિશન જોઈએ। તમે ગમે તેટલા બજેટની અંદર જોગવાઈ કરો પણ જ્યાં સુધી રેલવેની પરમિશન ન મળે ત્યાં સુધી તમારું કામ અધૂરું રહે એટલે રેલવેની બંને બાજુએ બંને બાજુ સુધી પાઇપલાઇન આવી જ ગઈ હોય પરંતુ જોડાણ ન થાય બંનેની વચ્ચેથી એના કારણે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં પણ ગ્રામ્યજનોને આપણે પાણી પહોંચાડી નહોતા શકતા હોય છે। અને મને કહેતા આનંદ થાય છે ગૌરવ થાય છે કે જેટલી પણ આ યોજનાઓ ગુજરાતની અંદર આકાર લીધી હતી અને જેનો પરમિશન આપણને નહોતી મળી એ બધી જ પરમિશનો આપણને મળી ગઈ અને અત્યારે એને જોડાણ કરવાનું કામ ચાલી રહ્યું છે। એટલે તો ગુજરાતના 18,000 ગામડાઓ
159 જેટલી નગરપાલિકાઓ અને 8 મહાનગરોની અંદર આ કામ આપણે કરી રહ્યા છીએ. મિત્રો, આપ બધા વિદેશમાં ગયા હશો ત્યારે ઘણી બધી અહીં મુશ્કેલીઓનો અનુભવ કરીને ગયા હશો. હું પણ એક મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના એક નાના સરખા ગામની અંદર જન્મી અને શાળાની અંદર અભ્યાસ કરીને આગળ અભ્યાસ કર્યો. મિત્રો, નહોતી કોઈ એસટી બસની સગવડ, નહોતી લાઇટની સગવડ, જે તમે બધાએ પણ બધું સહન કરી કોડિયામાં બધા અભ્યાસ કરતા હતા, જે બધા અનુભવ કર્યો હશે, અને એ પણ બળેલું મોબાઈલ જ મળતું હતું, દિવેલ તો મળે નહીં એવી સ્થિતિ હતી અવશ્ય. અને એવી સ્થિતિમાં આ બધા અભ્યાસ કરીને ગયા. ઘરમાં ના બાથરૂમ હતું, ઘરમાં ના ટોયલેટ હતું, અને આવી બધી સમસ્યાઓ તમે બધાએ સહન કરી, મેં પણ સહન કરી છે. મિત્રો, પણ હવે આપણી સરકાર, હવે પછી કોઈ પણ ગામડાની અંદર કોઈ પણ મહિલાને ટોયલેટ માટે બહાર ન જવું પડે એના માટે આપણે નિશ્ચય કર્યો છે. મિત્રો, એવી કેવી સરકારો હોય કે જે સરકારના દ્વારા એક નાનું સરખું ટોયલેટ ઘરની અંદર આપણે ન બનાવી શકીએ અને રાતના 8 વાગ્યા પછી રાહ જોવી પડે માતા બહેન દીકરીને પુત્ર વધુને, સવારે જવાની ઈચ્છા હોય તો પણ ન જઈ શકાય કારણ કે વ્યવસ્થાઓ જ એ પ્રકારની હોય. અને એટલા માટે આ વર્ષે આપણે નિર્ણય કર્યો અને એમાં નરેન્દ્રભાઈ જોડાયા ક્લીન ઇન્ડિયાના માધ્યમ દ્વારા. અને એટલે અત્યારે ગુજરાતની અંદર ઘર ઘર ટોયલેટ બનાવવા માટેનું એક અભિયાન આપણે શરૂ કરીશું. મિત્ર, અને આવતા 2-1 વર્ષ સુધીની અંદર એક પણ ઘર એવું બાકી નહીં રાખીએ કે જેના ત્યાં ટોયલેટ ના હોય, જેના ત્યાં ટોયલેટ ના હોય. બહેનો ઉપર અત્યાચાર, બહેનો ઉપર રેપ, બહેનો ઉપર છેડતી, આ બધા પ્રસંગો એ આ રાત્રે બહેન જ્યારે શૌચક્રિયા કરવા માટે જાય છે ત્યારે થાય છે. અને એટલા માટે એક માનવતાના ધોરણે આ કામનો આપણે આરંભ કર્યો છે. બહેનને સુબાવા ડિલિવરી આવવાની હોય તો પણ એને રાહ જોવી પડે એવું તો કોઈ રાજ્ય સરકાર ન હોઈ શકે. મિત્રો, અને એટલા માટે પૂરી સરકાર એમાં લાગી છે, આપ બધા પણ એની અંદર લાગ્યા છે મને ખબર છે. પોતપોતાના ગામની અંદર 2 ટોયલેટ, 4 ટોયલેટ, 5 ટોયલેટ આપણે આપી શકીએ છીએ અને એમાં આપણું યોગદાન કરી શકીએ છીએ. મિત્રો, કોઈ એક બહેનની જિંદગી બચાવી, કોઈ 70-80 વર્ષની ઉંમરે પહોંચેલા કોઈ પિતાજી, કોઈ માતા ચાલી ન શકતા હોય, દેખી ન શકતા હોય, અને એને રાત્રે બહાર જવું હોય તો પણ એને કોઈ મદદ કરવા વાળું ન હોય કારણ કે માં ને બાપ એકલા હોય, પરિવાર આખું વિદેશમાં વસતું હોય, અને ત્યારે એની કેવી દુર્દશા હશે એની કલ્પના આપણે બધા સાથે મળીને કરીએ. મિત્રો, અને એટલા માટે જ્યારે આપ બધા પધાર્યા છો ત્યારે મારી આ એક લાગણી છે કે તમે જે વતન, તમારું જે પોતાનું વતન છે એ વતનની અંદર પણ તમે નાનું મોટું યોગદાન આની અંદર આપી શકો છો. આ બધાએ જોયું કે અમારા બધાઓના સન્માનની અંદર ફૂલ નહીં પણ ફળ, મગ મઠ જે કંઈ આપવું હોય તે તમે આપો. એનું કારણ ગુજરાતનું બાળક સ્વસ્થ હોય, તંદુરસ્ત હોય એના માટેનું પણ અભિયાન ચાલે છે. મિત્રો, અને એટલે બાળકો પણ સ્વસ્થ અને તંદુરસ્ત બને એના માટે સમાજનો સહયોગ આપણને મળતો રહ્યો છે, ભવિષ્યની અંદર પણ મળતો રહેશે એવું છે, એ આપણું દાયિત્વ છે. મિત્રો, 21મી સદી કેવી બનાવવી છે અને આપણે બધા તો નસીબદાર એટલા માટે છીએ કે વિશ્વના જુદા જુદા દેશોની અંદર જે યુવા ધન છે એમાં કદાચ યુવાનો 20% હશે, 30% હશે, કહું તો 40% હશે. એક ભારત દેશ એવો છે કે જેમાં યુવા ધન 35 વર્ષ કરતા નાની ઉંમરનું યુવા ધન 60-65% છે. મિત્રો, અને આ પ્રકારનું યુવા ધન જ્યારે આખા દેશમાં હોય ત્યારે આખા વિશ્વની અંદર એને ભવિષ્યની અંદર બધા મોકા મળવાના છે, પ્રાપ્ત થવાના છે. અને એટલા માટે 21મી સદી એ જ્ઞાનવાન હોય, પ્રાણવાન પણ હોય અને તંદુરસ્ત પણ હોય
એ રાજ્ય સરકારની જવાબદારી છે આ બધી ઉઠાવવા માટે કહું છું. અને મિત્રો છેલ્લે એક વાત કરી લઉં, રેવન્યુ મિનિસ્ટર તરીકે મેં અનેક વિદેશમાં વસતા ભાઈ બહેનોની પરેશાનીઓ સાંભળી છે, નિકાલ લાવવાનો પ્રયાસ પણ કર્યો છે. તમે બધા જ્યારે ગયા ત્યારે ભાઈને, કાકાને, કાકાના દીકરાને યા માસીને, મામાને, મિત્રને પાવર ઓફ એટર્ની આપીને ગયા, પાવર ઓફ એટર્ની આપીને ગયા. એ સમયે શાયદ જમીનની કિંમત ઓછી હશે એટલે એમને કોઈ બીજો ખોટો વિચાર નહીં આવ્યો, પણ આજે જ્યારે જમીનોની કિંમત આસમાને પહોંચી છે વિકાસને કારણે, જે જમીનની કિંમત પહેલા 10,000 રૂપિયા હતી આજે એ જમીનની કિંમત 1 કરોડ 2 કરોડ 5 કરોડ રૂપિયા બની ગઈ છે. અને એટલા માટે સ્વાભાવિક છે કે મનમાં કોઈ એવો વિચાર આવી જાય કે હવે આ ક્યાં પાછા આવવાના છે, લાવો ને જમીન પાવર ઓફ એટર્નીને ઉપયોગ કરીને વેચી દઈએ. જે મારી પાસે આવે છે એમને તો આપણે મદદ કરીએ જ છીએ, પરંતુ ગુજરાતના જેટલા પણ કિસાનો છે જેની પાસે 7-12 ઉતારો છે પોતાના નામે છે, એના માટે આપણે ઈ પ્રોજેક્ટની શરૂઆત કરી છે. તમે તમારા નામે જે જમીન છે એના આધાર પુરાવા લઈને પહેલા તો ગામડામાં આપણે એજન્સીઓને મોકલી હતી, ગામમાં બેસીને એ બધી જ માહિતી ઇન્ફોર્મેશન એ કોમ્પ્યુટરની અંદર આપણે એડ કરતા હતા, લોડ કરતા હતા, અને એમાં લેન્ડની ઇન્ફોર્મેશન તો નાખી જ દેવાની, સાથે સાથે માલિક જે છે એ બધાઓના થંબ ઇમ્પ્રેશન લેવાની, એમના ફોટોગ્રાફ લેવાના જે કોમ્પ્યુટરની અંદર કાયમ માટે રહે. એમાં લગભગ આપણે 50% સુધી પહોંચી ગયા, પરંતુ 20-25% હજુ આપણે કામ નથી કરી શક્યા, કારણ કે આપ બધા વિદેશમાં વસો છો. અને એટલે આપ જ્યારે અહીંયા આવ્યા છો ત્યારે મારી આપ બધાને વિનંતી છે કે તમારા નામે, તમારા પિતાજીના નામે આવી કોઈ પણ સંપત્તિ હોય અને જો તમે એને રજીસ્ટ્રેશન ન કરાવી હોય તો થોડો સમય લઈને, થોડોક સમય કાઢીને તાલુકા પ્લેસ ઉપર જઈને યા જિલ્લાના પ્લેસ ઉપર જઈને આપ એનું રજીસ્ટ્રેશન કરાવો. આપની જમીન એકવાર રજીસ્ટ્રેશન કોમ્પ્યુટરની અંદર થઈ જશે ત્યાર પછી કોઈ પણ ત્રાહિત વ્યક્તિ તમારી જમીનનું રેકોર્ડ લઈને રજીસ્ટ્રેશન કરાવવા માટે જશે, દસ્તાવેજ કરાવવા માટે જશે, તો જે વેચાણ કરવા માટે જાય છે એને પણ થંબ ઇમ્પ્રેશન આપવી પડશે, એનો પણ ફોટોગ્રાફ લેવો પડશે. અને બીજી વ્યક્તિ હોવાને કારણે બીજાની જમીન વેચવા જાય છે એટલા માટે થંબ ઇમ્પ્રેશનનું મળશે નહીં એટલે રિજેક્ટ થશે અને તમારી જમીન બચી જશે મિત્ર. અને એટલા માટે આ જ્યારે રાજ્ય સરકારે રેવન્યુ વિભાગની અંદર છેલ્લા 5-7 વર્ષથી જે ધરખમ ફેરફારો કર્યા છે એનો લાભ પણ તમે પ્રાપ્ત કરજો, જેથી કરીને તમારી આવી કિંમતી જમીનો કોઈ બીજું વેચે ન મારે, અને પાવર ઓફ એટર્ની આપી હોય તો જરા ચિંતા કરજો બધા. અને આવા પ્રશ્નો મારી પાસે આવે છે અને પછી અમે કાંઈ નથી કરી શકતા, કારણ કે એના દસ્તાવેજો થઈ ગયા હોય છે, એક નહીં પછી 4-4 વેચાણ થઈ ગયા હોય છે, અને 4-4 વેચાણ થઈ જાય ત્યારે એક ઉપાય એટલો જ હોય છે કે તમે કોર્ટમાં જાઓ અને કોર્ટમાં સિદ્ધ કરો કે આ જમીન અમારી છે મિત્રો. અને એવા સમયે કોર્ટના ધક્કા વારંવાર ખાવા પડે અને અંતે એનું પરિણામ ન મળે એટલા માટે રાજ્ય સરકારે આ કામ કર્યું છે. હું ઈચ્છું છું કે આપ બધા એની અંદર આવો. મિત્રો અત્યારે રણોત્સવ ઉજવાઈ રહ્યો છે, પહેલા 2-3 દિવસ માટે હતો, આજે 95 દિવસ રણોત્સવ ઉજવાય છે. આપ આવ્યા છો તો એની વિઝિટ પણ કરી આવજો. આવતીકાલે રિવરફ્રન્ટ ઉપર પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે પતંગ રસિયાઓ હોય એ જરા પતંગ ઉડાડવા આવજો અને આખો દિવસ પતંગ ઉડાડી અને તમારો જે બાળપણના દિવસો હતા એ બાળપણના દિવસોને પણ યાદ કરજો. આજે સાંજે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ડિનર રાખ્યું છે, એમાં પણ આ બધા સહભાગી બનશો, એમને પણ હું નિમંત્રણ આપું છું એટલે ભૂલી ના જાઓ એટલા માટે કહું છું, એવું છે ઉતાવળમાં આવ્યું છે. તો મિત્રો વધારે વિશેષ વાત ન કરતા આ બધા કાર્યક્રમની અંદર આવ્યા છો, 3 દિવસથી અમને પણ બહુ જ આનંદ થયો છે, ગૌરવ થયું છે કે આપ બધા કેટલું સુંદર કામ વિદેશોની અંદર રહીને કરી રહ્યા છો, જેનો ગૌરવ અમને પણ થાય છે. અને આપ બધા પણ
જ્યાં પણ તમે કામ કરતા હો, જ્યાં પણ તમે રહેતા હો, પણ ગુજરાત તરફ દ્રષ્ટિપાત કરતા રહેજો, આવતા રહેજો. 5 વર્ષે નહીં પણ દર વર્ષે આવજો એવું હું કહીશ આપ બધાને. ગુજરાત તમારું છે અને સદાય તમારું, સદાય આપણું આ ગુજરાત રહેવાનું છે. અને ગુજરાત સર્વશ્રેષ્ઠ રાજ્ય પૂરા દેશમાં બને. અમે તો દેશ સાથે નહીં, હવે તો અમે ઓસ્ટ્રેલિયા અને જાપાન ને બધા સાથે સરખામણીમાં ઉતર્યા છીએ એવું છે. તો એવું ગુજરાત આપણે બનાવીએ. આપ સૌ આ કાર્યક્રમ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આભાર.